Hey everyone, welcome to my channel. So, તમે લોકો વિચારતા હશો કે મેં વાઈટ આજે કેમ વિયર કર્યું છે. સો 15મી ઓગસ્ટનું શૂટ કરી રહી છું. સો અત્યારે વાગ્યા છે 1:30 અને મેં આજે બોલાવ્યા છે કિરણબેનને મેકઅપ કરવા માટે. સો એ મારો મેકઅપ હવે સ્ટાર્ટ કરશે. સો સ્ટે ટ્યુન એવરીવન. લુક રેડી છે. થેન્ક યુ સો મચ કિરણબેન. હું એમનું ઇન્સ્ટાગ્રામનું પેજ નીચે મેન્શન કરું છું. અગર તમને કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો તમે એમને કોલ કરી શકો છો, કોન્ટેક્ટ કરી શકો છો અને ડીએમ પણ કરી શકો છો. સો સ્ટે ટ્યુન એવરીવન. કેસ આવી ગયા છે અને હવે અમે લોકો નીકળી રહ્યા છે શૂટ માટે. અમે લોકો કમેન્ટ કરજો મેકઅપ કેવો લાગે છે. મને તો બહુ જ ગમ્યો સિરિયસલી. સો તમે લોકો પણ કમેન્ટ કરજો કેવી લાગું છું. કરી દઈશું કમેન્ટ. ધન્યવાદ. મોટા માણસો મારી તારીફ કરે એટલે. મતલબ વાળ હજુ મારા પ્રોપર સેટ નથી, કેમ કે અહીંયાથી સેટ કરીને અગર નીકળતી ને તો પણ પહોંચતા પહોંચતા એવા જ થઈ જતા. શું મને કહો તો ખરા, હું લાગુ છું કેવી. પાછળ કચરો બધો છે. સો સ્ટે ટ્યુન એવરીવન. મને એવું થઈ રહ્યું છે કે આ ઇયરિંગ્સ હું હાલ નીકાળી દઉં, એટલું બધું વજન લાગે છે. અને મારા પતિદેવે મને પહેલાં જ કીધું હતું કે તું અત્યારથી આ બધું પહેરી રહી છું તો પછી બૂમો ના પાડતી શૂટમાં, પણ હવે પહેરી લીધું છે તો શું કરીએ. મુજે ખુદ સે પ્યાર હો ગયા હૈ. પણ મને તો આજે મારો લુક બહુ ગમે છે. તમને? મને નહીં. તમારો નહીં મારો. હા તો તારા તારા તો લુક ની વાત છે, મારો ક્યાં કોઈ લુક છે. તમે તો એમને મસ્ત લાગી રહ્યા. ઓય હોય, લોકો અત્યારે ટેબલી જવા માટે નીકળી ગયા છીએ અને ત્યાં અંકુશભાઈ પહોંચી ગયા છે જે અમારી ફોટોગ્રાફી, મારી ફોટોગ્રાફી કરવાના છે. શું કેવું નિકેશ તમારું? હા બહુ જ મજા આવવાની છે. યસ, બહુ મજા આવવાની છે. સો સ્ટે ટ્યુન એવરીવન. નહીં તુમ દૂર કહીં સે આઈ હો. ઓવર એક્ટિંગ તો નથી લાગી રહી, મતલબ લાગશે જ કેમ કે હું અત્યારે કરી રહી છું બહુ બધા નાટક. મને કેમ કે લાગે છે ઇયરિંગ્સ નું બહુ બધું વજન એટલે હવે માઇન્ડ તો ડાયવર્ટ કરવું પડશે. અને નિકેશ એવી ગાડી ચલાવે હું આમ આવા માં. જો બહારનું લોકેશન બી બહુ મસ્ત છે પણ અહીંયા શૂટ ના થાય કેમ કે બહુ પબ્લિક હોય ને અહીંયા ફાવે એવું નથી. પહોંચી ગયા છે લોકેશન ઉપર અંકુશભાઈ અને નિકેશ બંને, મતલબ શોધવા ગયા છે બે ઝાડ નજીક હોય એ, કેમ કે દુપટ્ટા રાખીને શૂટ કરવાનું છે હેંગ કરીને. સો એ લોકો પહેલાં ચલો આવી ગયા છે એ લોકો શોધીને. શાયદ આમાં ઝૂમ નહીં થતું. સો સ્ટે ટ્યુન. તો અત્યારે અંકુશભાઈ અને નિકેશ ફોટોગ્રાફી માટે સેટઅપ કરી રહ્યા છે અને હું અત્યારે રેડી થઈ ગઈ છું. થોડા નાટક કરી, મતલબ નાટક થઈ રહ્યા છે રીલ માટે. ખબર નહીં કંઈ સેટ નથી થઈ રહ્યું, દુપટ્ટાનું ને આનું શો કન્વર્સેશન ચાલે છે. સો ફાઇનલી શૂટ ચાલુ થઈ ગયું છે અને તમે લોકો જોઈ શકો છો વોકવાળી રીલ લઈ રહ્યા છે. સો અંકુશભાઈ બહુ જ સારું કામ કરી રહ્યા છે અમારી પાછળ રીલ માટે. અને રીટેક રીટેક રીટેક, મતલબ આમાં અમે ત્રણ ક્લિપ લીધી છે, ક્લોઝવાળી, લોંગવાળી ને એવી. સો ત્રણ ક્લિપ માટે એ વિડીયો શૂટ ચાલી રહ્યું છે. સો એક ક્લિપ અમારી કમ્પ્લીટ થઈ ગઈ છે, હવે બીજાનું ચાલી રહ્યું છે. બટ તમે જોઈ શકો છો અત્યારે તો આ કમ્પ્લીટ આવી ગઈ છે, બટ સેકન્ડ છે જે ક્લોઝઅપ લેવાનો છે રીલનો, એમાં તમે જુઓ કેવા કેવા સીન સપાટા થાય છે. જુઓ એ દુપટ્ટો આવી ગયો. ઇઝી નહીં હૈ, બહુ મહેનત લગતી હૈ અને મહેનત હું તો કરી જ રહી છું, સાથે સાથે અંકુશભાઈ બી કરી રહ્યા છે. ઇયરિંગ્સનો પેજ ખોવાઈ ગયો છે. સો જુઓ જુગાડ છે. લાસ્ટ શૂટમાં બી મેં આ જ વસ્તુ કરી હતી. તમારે કોઈને બી આવી સિચ્યુએશન આવે તો તમે આ કરી શકો છો. ક્યારે નહીં ટકી રહી છે પણ.
સો ઇયરિંગ્સને સેટ કરીને હવે રાઉન્ડ ફરવાવાળી ક્લિપ લઈ રહ્યા છે. તો ના દુપટ્ટો સેટ થાય, ના એક્સપ્રેશન આવે, કંઈક ના કંઈક ઇશ્યુ ચાલવું ને ચાલું. તમે જોજો, રીટેક 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 રીટેક. અને જેવું અંકુશભાઈને જોતું હતું ને એવું આવી નથી રહ્યું, સોરી આવી નથી રહ્યું. તમે જુઓ, દુપટ્ટો વીંટાઈ ગયો. બિહાઇન્ડ ધ સીન જોવાની ખરેખરમાં બહુ મજા આવે, એટલા માટે હું અપલોડ કરું છું. આ પણ ના આવ્યું, ફરી રીટેક. કેટલા રીટેક આવે છે ખબર છે? આમાં બધું કમ્પ્લીટ થાય ને તો દુપટ્ટો સેટ ના થાય. સો આનું રિઝલ્ટ જોવા માટે તમારે મારા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર જવું પડશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક મેન્શન કરેલી છે, તો જલ્દીથી જલ્દી જાઓ, લિંક પર ટચ કરો અને રીલ જુઓ. બહુ મજા આવશે, મતલબ રીલ અપલોડ થઈ જ ગઈ છે, સો તમે રીલ ત્યાં જોઈ શકો છો. જો હવે બધું સેટ થયું, રાઉન્ડ સેટ થયું, દુપટ્ટો, પવન આવી ગયો. રીટેક નંબર 55. કઈ બી નહીં બોલો, કોમેડી નહીં. પછી રેડી? ચાલ. એક જ કાન રહેવાનો તો તમારે જ રાખવાનું છે, ગમે એવી થઈ જાય. ફૂડ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે અમે લોકો મતલબ પહેલાં ચા નાસ્તો કંઈ કરવા ઊભા રહીશું અને પછી નીકળીશું ઘરે જવા માટે. 5 વાગી ગયા છે અમે લોકો, કેટલા વાગે ને 2:30 વાગ્યાની આસપાસના આવેલા હતા, બહુ જ થાકી ગયા છે. સો હવે ચલો ચા પીવા, પહેલાં ચા વા પી લઈએ પછી ઘરે જઈએ, એટલે થોડો મૂડ રહે. કેમ કે ઘરે જઈને રસોઈ કરવાની છે ને, તમારે બધાને ખાવા નહીં આવવાનું, શું કેવું તમારું? બધાને બોલાવશે, ઇન્વિટેશન આપશે. ઓકે, સો સ્ટે ટ્યુન એવરીવન. એ પહોંચી ગયા, ફ્રેશ થઈ ગયા અને હું અત્યારે નિશુની જોડે રમતી હતી. નિશુ મારી જોડે વાતો કરતો હતો, મસ્તી કરતો હતો. હવે હું રસોઈની તૈયારી કરીશ અને રસોઈમાં આજે બનાવવાનું છે, શું બનાવવાનું છે? દાલ ઢોકળી, દાલ બાટી. દાલ બાટી, સો ચલો આપણે લોકો બનાવીએ દાલ બાટી. એટલે મેં કીધું થોડી વાર નિશુની સાથે રમી લઉં ને, તો પછી મજા આવે કામ કરવાની. થોડો થોડો ટાઈમ તો બચ્ચા જોડે ટાઈમ સ્પેન્ડ કરવો પડે ને. અને બ્લોગમાં બન્યા તમને, મતલબ મને એવી ખુશી. જો નિશુ શું કરે છે? અરે પહેરો છે, નિકેશ નો દોરો ખેંચી રહ્યો છે, બહુ મસ્તી કરે, બહુ જ. ઓકે, સો હવે આપણે દાલ બાટીની તૈયારી કરીએ, સ્ટે ટ્યુન.
કરીને ફ્રી થઈ ગયા છે અને વ્લોગ હું અહીંયા કરું છું એન્ડ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. હરે કૃષ્ણ.